चंद्रमानी धरती पर स्लीप मोड में रहेला विक्रम लैंडर अने प्रज्ञान रोवर ने चंद्रमाना वातावरण अने धूळथी खतरो होवानी आशंका इसरोना वैज्ञानिकोए व्यक्त करी छे। चंद्रमानी सपाटी पर संशोधन करवानुं पोतानुं मिशन पार पाड़ी अने हालमां रोवर अने लैंडर स्लीप मोडमां छे। तेमना फरीथी सक्रिय थवानी शक्यताओ नહીવત હોવાનું ઈસરોએ આગળ જણાવ્યું હતું। 23 ઓગસ્ટના રોજ ચંદ્રમાની ધરતી પર પહોંચીને 14 દિવસ સુધી સંશોધન કરનારા વિક્રમ લેન્ડર અને પ્રજ્ઞાન રોવર હાલમાં સ્લીપ મોડમાં છે। જો કે ઈસરોએ આપેલી જાણકારી પ્રમાણે ચંદ્ર પર થઈ રહેલી ઘૂસણખોરીના કારણે બંને પર જોખમ તોળાઈ રહ્યું છે। ચંદ્રમા પર તેમની સામે સૌથી મોટું જોખમ સૂક્ષ્મ ઉલ્કાપિંડ પ્રભાવોનું છે કે જે ચંદ્રમાની સપાટી પર પડતા રહે છે। તેમના કહેવા પ્રમાણે લેન્ડર અને રોવર બંને માઇક્રોમીટર રોઇડ્સથી પ્રભાવિત થઈ શકે છે। મણિપાલ સેન્ટર ફોર નેચરલ સાયન્સીસના પ્રોફેસર અને નિર્દેશક ડોક્ટર પી શ્રીકુમારે જણાવ્યું હતું કે ચંદ્રમા પર કોઈ વાયુમંડળ કે ઓક્સિજન ન હોવાના કારણે અંતરિક્ષયાનને કાટ લાગવાનું કોઈ જોખમ નથી। તેમણે અનેક શક્યતા વ્યક્ત કરતા કહ્યું કે ચંદ્રમા પર કોઈ પણ વાયુમંડળ નથી, માટે સૂર્યથી સતત વિકિરણોનું બોમ્બમારો થઈ રહ્યું છે, તેનાથી કોઈ નુકસાન પણ થઈ શકે છે। જો કે અત્યાર સુધી અમે જાણતા નથી કે શું થઈ શકે છે, કારણ કે તેને લગતો કોઈ ડેટા ઉપલબ્ધ નથી। મહત્વનું છે કે ચંદ્રમાની ધૂળથી પણ રોવર અને લેન્ડરને ખતરો હોઈ શકે છે। પૃથ્વીની ધૂળથી વિપરીત ચંદ્રમા પર હવાની અનુપસ્થિતિના કારણે ચંદ્રમાની ધૂળ ચીપકી શકે છે। આ જોવા માટે ડેટા ઉપલબ્ધ છે કે ચંદ્ર અંતરિક્ષયાન પર ધૂળ કેવી અસર કરે છે। ચંદ્રયાન મિશનનું પ્રાથમિક લક્ષ્ય ચંદ્રમાના દક્ષિણ ધ્રુવ પર આવેલા પાણી અને બરફથી સમૃદ્ધ વિસ્તારનું સંશોધન કરવાનું હતું, જે તેણે યોગ્ય રીતે પાર પાડ્યું હતું। બ્યુરો રિપોર્ટ, જીએસ